તો આણંદમાં સોજિત્રાના ધારાસભ્યનો અનોખો ચૂંટણી પ્રચાર સોજિત્રાના ધારાસભ્ય પૂનમ પરમારનો અનોખો પ્રચાર દંતોલી ગામે જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે તેમણે પ્રચાર કર્યો કોંગ્રેસના ઉમેદવાર વિજ્ઞાત્રીબેન પટેલ માટે પ્રચાર ધારાસભ્યએ અંતરિયાળ ગામડાઓમાં માસ્કનું વિતરણ કર્યું માસ્કનું વિતરણ કરીને ધારાસભ્યએ અનોખો પ્રચાર કર્યો બાળકોને સાબુથી હાથ ધૂવડાવીને પ્રચાર કર્યો અંતરિયાળ ગામડામાં કરી રહ્યા છે ચૂંટણીનો પ્રચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના પડઘમ ચાલુ થઈ ગયા છે તેવામાં આણંદ જિલ્લાની પંડોળી બેઠકના ઉમેદવાર અને સોજીત્રાના ધારાસભ્ય પણ જનસંપર્ક અભિયાન છેડી રહ્યા છે ગામે ગામે લતે લતે નાના નાના વિસ્તારોમાં પણ તેઓ પ્રચાર કરી રહ્યા છે પોતાના મતદારોને લુભાવવાનો આ પ્રયત્ન હવે અંતિમ દિવસો સુધી પહોંચ્યો છે એક તરફ મહાનગરોના મતદાનનો સમય હતો તે પૂર્ણ થયો છે હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં રાજકીય વાતાવરણ પર ગરમાયું છે આ વિસ્તારના ઉમેદવાર જે પંડોળી બેઠકના વિજ્ઞાત્રીબેન તેમની સાથે પણ વાત કરીશું કયા પ્રકારનો સમગ્ર માહોલ છે અને કયા પ્રકારે અત્યારે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે વિજ્ઞાત્રીબેન આપણી સાથે છે બેન કયા પ્રકારનો માહોલ છે અત્યારે આ સમગ્ર વિસ્તારમાં અમારા ધારાસભ્ય શ્રી પૂનમભાઈ પરમાર સાહેબ છેલ્લા સાત વર્ષથી અહીંયાં નેતૃત્વ કરે છે આ વિસ્તાર ખૂબ અંતરિયાળ અને આ આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠક ખૂબ મોટી છે અને અવિકસિત બેઠક છે જ્યારે અમારા ધારાસભ્યશ્રીએ અહીંયા ખૂબ વિકાસના કાર્યો કર્યા છે ખૂબ પ્રજા જોડે પ્રેમ અને એમને ટેકોને આશીર્વાદ મળ્યા છે એ અમારા ધારાસભ્યશ્રીનો લાભ અમને ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે અને ચોક્કસ અમારા ધારાસભ્ય શ્રી પૂનમભાઈ પરમાર સાહેબના લીધે અમારી તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત છે અને આ વિસ્તાર કોંગ્રેસને વરેલો છે કોંગ્રેસને વળેલો વિસ્તાર છે તેવી ઉમેદવારની પોતાની માનસિકતા છે સાથે ધારાસભ્ય સુજીતરા પણ છે પૂનમભાઈ આપણી સાથે સાહેબ કયા પ્રકારે ખાસ અત્યારે મતદારોને સમજાવવાનો પ્રયત્ન માસ્ક વિતરણ થઈ રહ્યું છે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં નજીકના ગામોમાં પણ કોરોનાનું સંક્રમણ હતું આવનારા દિવસમાં કયા પ્રકારની ચિંતા રહેશે મતદાનના દિવસે અમારા વિસ્તારની અંદર સુજીતરા મત વિસ્તાર બહુ લાંબો વિસ્તાર છે બસો કિલોમીટરના ઘેરાવામાં વિસ્તાર છે અને અમારે ગ્રામ્ય વિસ્તારની સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજા અહીંયા રહેલી છે અહીંયા કોરોનાનો ભય છે પણ કોરોનાના કેસ નહીવત જેવા છે વધારે કેસ કોરોનાના છે નહીં અને કોરોનાના કેસ ન વધે એની અમે ધ્યાન રાખીએ છીએ અને આ માસ્કનું વિતરણ અમે એના માટે કરીએ છીએ કયા પ્રકારના મુદ્દા છે મુખ્ય ધ્યાનમાં રાખી અને મતદારતાઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેથી બેઠકના ઉમેદવારને પણ મત મેળવવામાં સરળતા રહે અમારા વિસ્તારની અંદર અમારા વિસ્તારના રોડ ગ્રામ્ય વિસ્તારના રસ્તા પીવાના પાણીની વીજળીકરણની એવી અન્ય સુવિધાઓ જે શિવ વિસ્તારમાં રહેતા હોય એમના બોર પંપિંગ મશીનની દરીથી પાણી આ વગેરેની સુવિધાઓ અમે આપેલી છે અને જે વંચિત રહ્યા છે એમને આપવાના છીએ

બેઠકો ઉપર મતદાતાઓ કયા પ્રકારનું મતદાન કરે છે અને તેમનામાં કેટલા પ્રકારનો રસ જોવા મળે છે તે જોવાનું મહત્વનું રહેશે જપ્ત